જામનગરમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા તંત્ર એક્ટિવ છે. પોલીસ દ્વારા જરૂરી કામ વગર બહાર નીકળેલા લોકોના વાહનો ડિટેઇન કરવામાં આવે છે. ઉપરાંત હવે પોલીસ સીસીટીવી તથા ડ્રોન કેમેરાથી પણ લોકડાઉનનો ભંગ કરનાર ઉપર નજર રાખશે. એસપી શરદ સિંઘલે આ અંગે પત્રકારોને માહિતી આપી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના કુલ 7 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં પોરબંદરના 4, ભુજનું 1, દેવભૂમિ દ્વારકા અને જામનગરનું પણ 1-1 સેમ્પલ હતું. સદનસીબે તમામ સેમ્પલ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રાજકોટમાં પણ આજથી કોરોનાના નિદાન માટે લેબ કાર્યરત થઈ છે, જેમાં આજે 14માંથી 13 સેમ્પલનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો હતો. એક શંકાસ્પદ સેમ્પલને પરીક્ષણ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. કોરોનાને પગલે સમગ્ર દેશ લોકડાઉન થતાં દેશની અર્થવ્યવસ્થા હચમચી ગઈ છે. આ સમયે ધનકુબેરો દ્વારા સહાયની સરવાણી વહાવવામાં આવી છે. કોરોના સામે લડવા ટાટા ટ્રસ્ટ 500 કરોડનું દાન આપશે. રતન ટાટાએ ટ્વીટ કરી આ અંગે અધિકૃત ઘોષણા કરી છે. ભાજપના તમામ કુલ 386 સાંસદો સાંસદ નિધિમાંથી 1-1 કરોડનું દાન કરશે. બીજી તરફ હાલારમાં કોરોના પ્રતિરોધક કાર્યમાં આર્થિક સહયોગ માટે સાંસદ પૂનમબેન માડમે અહીંની કોર્પોરેટ કંપનીઓને હાકલ કરી હતી, જેના ફલસ્વરૂપ રિલાયન્સ દ્વારા હાલારને ₹1.5 કરોડની આર્થિક સહાય કરવામાં આવી છે. લોકડાઉનને પગલે તંત્ર ગ્રામ્ય વિસ્તારમાં રાશન કીટ વિતરણ કરી રહ્યું છે, જે અંતર્ગત દરેડ જીઆઈડીસી તથા નવાગામ ઘેડ વિસ્તારમાં રાશન કીટ વિતરણ કર્યું હતું. આ કાર્યમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ પણ તંત્રને મદદ કરી રહી છે. જામનગરની આણદા બાવા સેવા સંસ્થા દ્વારા 1000 રાશન કીટ તૈયાર કરી તંત્રને સુપરત કરવામાં આવી હતી. જામનગરમાં ફાયર બ્રિગેડ દ્વારા લાલ બંગલા સર્કલથી ગુરુદ્વારા સુધીનો માર્ગ સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. પાણીના બંબાઓમાં સેનિટાઈઝર ભેળવી વિવિધ કોમ્પ્લેક્સ તથા ફૂટપાથ પર છંટકાવ કરવામાં આવ્યો હતો. આ જ રીતે વિવિધ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવશે. જામનગરમાં કૌશિક મંડેરા નામના 21 વર્ષીય યુવાને ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. તેમણે લોકડાઉનથી કંટાળી આપઘાત કર્યો હોવાના અહેવાલો વહેતા થયા હતા, જેને પગલે આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી. આખરે એસપી શરદ સિંઘલે આ અફવાનું ખંડન કર્યું હતું.